નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદો મનસુખભાઈ વિસાવા અને જસુભાઈ રાઠવાનો મતદાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, કે જેમાં કાર્યકરો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યા બાદ પ્રતિભાવમાં ભરૂચના સાંસદ વસાવાએ લોકસભામાં રાહુલ ગાંધીને બાલકનાથ કહી રાહુલ ગાંધી સામે આકરા પ્રહાર કર્યા હતા. મનસુખભાઈએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભૂમિકા હોય, તેને હાઉસમાં તેમનું ભાષણ કેવું હોવું જોઈએ તે તેમને ખબર નથી, તો આ લોકો દેશને કેવી રીતે ભલું કરશે. રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો શું રોલ હોવો જોઈએ તેને સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફળ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે મારો અને જસુભાઈ રાઠવાનો મારા બંને સંસદ સભ્યનું અહીંયા રાતીપલામાં અમે અભિવાદનની સાથે સાથે અમારું સન્માન કરવામાં આવ્યું. ખાસ છે કે આ દેશમાં વિરોધ પક્ષો બધા ભેગા થયા અને નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ન બને, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સીટો પણ ઓછી આવે, દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સીટો ઓછી આવે, 400 પાર ન કરે એના માટે આકાશ પાતાળ એક કર્યું. ગુજરાત હોય કે દેશમાં હોય બધા વિરોધ પક્ષો ભેગા થયા. આમ આદમી પાર્ટી હોય, કોઈ વિચારધારા અને કોઈ મન મેળ નથી, છતાં પણ વિરોધ પક્ષો ભેગા થયા, છતાં પણ એ સફળ ના રહ્યા. અને આજે દેશના પ્રધાનમંત્રી ત્રીજી વખત અન્ય સાથી પક્ષના સહયોગથી પ્રધાનમંત્રી બન્યા છે. અને આજે હાઉસની અંદર જે પ્રકાર પાર્લામેન્ટની અંદર જે બોલ્યા છે રાષ્ટ્રના વિકાસ માટે, કે આવનારા દિવસો 5 વર્ષનો મારો એજન્ડા શું છે એ આખા દેશની જનતા જાણે છે અને દેશની અનેક લોકો જનતાને એમને પ્રભાવિત કર્યા છે. અને સામે વિરોધ પક્ષો પણ, વિરોધ પક્ષોને એવા ગેલમાં આવી ગયા કે આ વખતે ખુદ મજબૂત છે, પણ હાથમાં જ્યારે બધા ઊભા થયા તો દેશના વિકાસના માટે કે પછી દેશની જનતા માટે શું કરી શકાય હાથની અંદર એમને સૂચનો કરવા જોઈએ, એના બદલે ટીકા ટિપ્પણીમાં ઉતરી પડ્યા. નરેન્દ્રભાઈ મોદીની ટીકા ટિપ્પણી કરી, પાર્ટીની ટીકા ટિપ્પણી કરી, ધર્મના જે ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી તે મહાદેવના ફોટા લઈને હાથની અંદર આવી ગયા. પાર્ટીનું હાઉસનું શિસ્ત રીતના જે ચૂંટાયેલા સભ્યે કાળજી રાખી જોઈએ, પાર્ટીના નિયમો અરે સંસદના નિયમોને અવગણીને હાઉસની અંદર બોલે આડેધડ બોલ્યા. એટલે મેં કેટલાક નેતાઓને બે આ શબ્દ બોલ્યો છું, ખાતરી કે આ લોકસભાની અંદર આ હિન્દુત્વનો કોઈ દાખલો આપી શકો, કોઈ વિચારધારે તમે વાત મૂકી શકો છો, સર્વધર્મ સંભાવનાની વાત કરી શકો છો, પણ જે પ્રકારે આજે એ રાહુલ ગાંધી બોલ્યા કોઈ એનો કોઈ નાવા નીચેનો કોઈ મેળ જ નથી ખાતો. કોઈ એ જો એ શું બોલે તે જ એમને સમજણ નથી પડી. એ તો બધા એને અલગ અલગ નામથી સંબોધન છે. મેં પણ એને બાલક બુદ્ધિનું કહ્યું કે બાલકનાથ કહ્યું, એમાં કોઈ સમજ શકતી નથી. તો હું એક સંસદ સભ્ય તરીકે આ એક મારા સાથી સંસદ સભ્યને આવું ના મારી બોલું છે, હું સ્વીકારું છું. પણ જે પ્રકારનું એને હાઉસની અંદર જે વર્તન હતું અને જે આજ વિરોધ પક્ષનો નેતા તરીકે શું બોલી શકાય એ એમને ખબર નથી. ખાસ કરીને વિરોધ પક્ષો એવો હતો કે એને કોઈ મજબૂતા કે આગળ વધીશું. એટલે બાલકનાથ બીજા બધા જુદો જુદો શબ્દો વાપરે, મારે બાલકનાથ જ કેવું પડે. અને એને વિરોધ પક્ષના નેતા તરીકે શું ભૂમિકા હોય, વિરોધ પક્ષના નેતા તરીકે આપની અંદર કેવી રીતના એનું ભાષણ હોય એને ખબર નથી. તો દેશનું કઈ રીતના ભવું કરવાનું છે? વિરોધ પક્ષો ને જેટલી જે આપણે માને છે ને એટલા તાકાત વાર નથી. વસુદામ નથી મેં જોયું છે આજે હાઉસ ચાલ્યું, કારણ કે મારો તો વર્ષો નો અનુભવ છે. વિરોધ પક્ષો માં કોઈ દલ નથી. રાષ્ટ્રના હિત માટે, પ્રજાને, દેશની પ્રજા માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે શું કરી શકાય જે વિરોધ પક્ષો નો જે રોલ હોવો જોઈએ એમાં સાવ નિષ્ફળ ગયા છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.